नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 12 कॉमर्समां प्रकरण नियत संबंधनो अभ्यास करी रह्या छीए। नियत संबंध प्रकरणमां आपणे लास्ट लेक्चरमां निश्चयकताना आँकना दाखलाओ शीखवानी शरूआत करी हती अने निश्चयकताना आँकना दाखलाओ केवी रीते गणाय अने एनुं सूत्र केवी रीते बनावी शकाय एनो आपणे अभ्यास करेलो हतो। હવે લાસ્ટ લેક્ચરમાં મેં તમને એવું કીધેલું કે આજે આપણે પાઠ્યપુસ્તકનું ઉદાહરણ છે એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને એક દાખલો આપણે સ્વાધ્યાયમાંથી પણ ગણશું। તો આજે આપણે સ્વાધ્યાયમાં દાખલો ગણવો છે વિભાગ એફનો દાખલા નંબર 5, સ્વાધ્યાય 3 વિભાગ એફ એનો દાખલા નંબર 5 એનો આજે આપણે અભ્યાસ કરવો છે। દાખલા નંબર 5ની રકમ તમારી સામે રાખજો, ખાસ પાઠ્યપુસ્તક સાથે રાખવું જેથી કરીને હું તમને જ્યારે પણ રકમ સમજાવું ત્યારે તમને ખ્યાલ આવે। હવે આપણે પાઠ્યપુસ્તકમાં જો જોઈએ તો પાઠ્યપુસ્તકમાં આપણને દાખલો આપેલો છે સ્વાધ્યાયમાં ત્રીજા સ્વાધ્યાયમાં વિભાગ એફ જે છે એ વિભાગ એફનો દાખલા નંબર 5 આજે આપણે ગણવાની શરૂઆત કરવાની છે। દાખલા નંબર 5માં તમને શું કહે છે રકમ સમજજો કે બાંધકામ ક્ષેત્રે 8 જુદી જુદી કાર્યરત કંપનીઓએ એક વર્ષમાં મેળવેલા કામની સંખ્યા અને તેના વાર્ષિક નફાની વિગતો નીચે મુજબ છે। હવે કામની સંખ્યા આપી છે એને આપણે એક્સ કહી દેશું, બરાબર, કામની સંખ્યાને આપણે કહેશું એક્સ, બરાબર, 2, 5, 9, 12, 6, 4, 8, 10 અને વાર્ષિક નફો છે એને આપણે વાય કહી દેશું, 100, 300, 1,000, 350, 250, 700 અને 750। હવે રકમમાં શું કહે છે નીચે કોષ્ટકની નીચે કે આ માહિતી પરથી વાર્ષિક નફાની કામની સંખ્યા પરની નિયત સંબંધ રેખા મેળવો। એટલે નફાને આપણે શું કીધું છે વાય અને કામની સંખ્યાને આપણે શું કીધું છે એક્સ, એટલે કે આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાની છે। હવે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા તો આપણે શોધતા શીખી જ ગયા છીએ એટલે એમાં તો કંઈ પ્રશ્ન છે નહીં। આગળ શું કહે છે કે સુરેખ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો। મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે સુરેખ નિયત સંબંધની યોગ્યતા ચકાસો એટલે કે વિશ્વસનીયતા ચકાસો તો ત્યારે તમારે ફરજિયાત નિશ્ચયકતાનો આંક છે એ તમારે શોધવાનો થાય છે। આ પરફેક્ટ 5 માર્કનો દાખલો થયો, આમાં આપણને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા અને નિશ્ચયકતાનો આંક બંને શોધવાનું કીધેલું છે। હવે એક્સમાં તમે જુઓ તો રકમ સાવ નાની છે પણ વાયમાં તકલીફવાળું છે। વાયમાં તમે જુઓ તો 100, 300, 700, 1,000, 350 રકમ બહુ મોટી છે। તો આપણે સી એક્સ અને સી વાયનો ઉપયોગ કરીએ છીએ। એક્સને આપણે જેના વડે ભાંગીએ એને આપણે સી એક્સ કહીએ છીએ અને વાયને આપણે જેના વડે ભાંગીએ એને આપણે શું કહીએ છીએ સી વાય। હવે એક્સમાં તો આપણે કોઈના વડે ભાંગવાની કાંઈ જરૂરિયાત દેખાતી નથી એટલે સી એક્સ બરાબર આપણે કેટલા લેશું એક, કાંઈ ન હોય તો કોના વડે ભાંગવાનો એક વડે સી વાય। હવે સી વાય તમે જુઓ તો અહીંયા બધે 2 0 0 0 0 છે પણ અહીંયા પાછો 1 1 0 છે એટલે કાં તો 10 વડે ભાંગવા પડે, 100 વડે ન ભાંગી શકાય કારણ કે જુઓ
350 ને 100 વડે ભાંગો તો 3.5 આવે અને એ આપણને તકલીફ કરાવે. તો 100થી તો આપણે ભાંગવા નથી. બધાયમાં એકમના સ્થાનમાં 10 10 10 10 છે તો ન્યા આપણે 10 વડે ભાંગી શકીએ. હવે 10 વડે આપણે ભાંગવા છે એનથી કોઈ મોટી સંખ્યા છે તો કે વિચારીએ તો બીજો આંકડો શું છે તો કે 0 0 0 5 5 0 5 છે કે નહીં. તો એનો મતલબ એવો થયો કે આપણે પાંચમા ધોરણના ગણિતમાં શીખી ગયા કે જે સંખ્યાના એકમના સ્થાનમાં 0 કે 5 હોય એવી સંખ્યાને 5 વડે નિશેષ ભાંગી શકાય. એનો મતલબ એવો થયો કે અહીંયા 0 છે અને અહીંયાય 5 વડે આપણે ભાંગી શકીએ એમ છીએ. તો આપણે આ વાયને કેટલા વડે ભાંગી શકશું? 50 વડે ભાંગી શકશું. યાદ રાખજો બાળકો, ગમે એના વડે ભાંગો એનાથી જવાબમાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં. અહીંયા મેં સીવાય તરીકે 50 લીધું છે, તમે કાંઈ નહીં લ્યો તો પણ ચાલશે. તમે 10 વડે ભાંગશો તોય જવાબ સરખો આવશે. ભાંગાકાર કરવાથી જવાબમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. પણ મેં તો આ રકમને મારે સાવ નાની કરી નાખવી છે, એટલા માટે થઈને મેં નક્કી કર્યું કે એક્સમાં તો ચાલો કંઈ સામાન્ય નથી નીકળતું એટલે કોઈના વડે ભાંગી શકાય એમ નથી, પણ વાયમાં આપણે બધાયને 50 વડે ભાંગી શકીએ એમ છીએ. તો આપણે વાયને આપણે 50 વડે ભાંગીશું એટલે એને સી વાય કહેશું, એક્સને આપણે 1 વડે ભાંગીશું એટલે સી એક્સ બરાબર કેટલા કહેશું? 1. ઓકે, તો સી એક્સ ને સી વાય તો આપણા નક્કી થઈ ગયા. હવે આપણે એક્સનો સરવાળો કરીએ એને કહેવાય સિગ્મા એક્સ, અને વાયનો સરવાળો કરીએ એને કહેવાય સિગ્મા વાય. આપણે એક્સનો સરવાળો કરશું તો સિગ્મા એક્સ છે એ આપણને મળે છે 56, અને આપણે વાયનો સરવાળો કરશું તો સિગ્મા વાય આપણને મળે છે 4150. એટલે સિગ્મા એક્સ મળે છે 56, સિગ્મા વાય મળે છે કેટલા? 4150. 1 2 3 4 5 6 7 અને 8 એટલે એન બરાબર કેટલા છે? તો કે 8. આપણે એક્સ બાર મેળવી લઈએ. એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એન, 56 ભાંગ્યા 8, 8 7 56. વાય બાર બરાબર સિગ્મા વાયના છેદમાં એન, 4150 ભાંગ્યા 8. હવે 4150 ભાંગ્યા આપણે 8 કરીએ તો આપણને એક્સ બાર અને વાય બાર છે એ આપણને મળશે. તો વાય બાર આપણને મળશે 518.75. વાય બાર છે એ આપણને કેટલા મળશે? 518.75. તો એક્સ બાર મળ્યો કેટલો? 7, અને વાય બાર મળ્યો કેટલો? 518.75. આપણા નિયમ મુજબ એક્સ બાર કે વાય બાર બેમાંથી એકે કે બે જો પોઈન્ટમાં આવે તો આપણે યુવીવાળી રીતનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા એક્સમાં કોઈના વડે કંઈ સામાન્ય નીકળતું નહોતું એટલે સી એક્સ બરાબર કેટલા લીધા? 1, અને વાયમાં આપણે 50 સામાન્ય કાઢી શકીએ એમ છીએ. તમે 10 સામાન્ય કાઢીને દાખલો ગણશો તો પણ જવાબ આવી જશે, પણ મેં અહીંયા સી વાય બરાબર કેટલા કાઢ્યા છે? 50. રેડી? આ ખાસ તમે એક વખત જોઈ જાઓ. એક્સ બાર આવે છે 7 અને વાય બાર બરાબર આવે છે 518.75. એકવાર વ્યવસ્થિત જોઈ જાઓ પછી આગળ વધીએ. ચાલો કમ્પ્લીટ. હવે આપણે યાદ રાખી લેવાનું છે કે આપણે એક્સ બાર છે એ 7 આવ્યા છે એટલે આપણે યુ બરાબર કેટલા ધારીએ છીએ? 7, અને વી વાય બાર આપણે આવ્યો છે કેટલો? તો કે 500 ને આપણી પાસે છે 18.75 બરાબર. તો અહીંયા આપણે કોઈ પણ સંખ્યા ધારી શકીએ છીએ, 100 300 700 1000 350 250 700. મેં તમને આની પહેલાંય શોર્ટકટ શીખડાવ્યો હતો યાદ હોય તો, કે અહીંયા જુઓ તો 700 બે વખત આવે છે તો અહીંયા વી બરાબર તમે 700 જ ધારી લ્યો કે જેથી કરીને તમને દાખલો સહેલો પડે. હવે આપણી પાસે સૂત્ર છે યુ બરાબર એક્સ માઇનસ એના છેદમાં સી એક્સ, વી બરાબર વાય માઇનસ બીના છેદમાં સી વાય. એટલે એક્સ માઇનસ 7
1/1 અને y -700/50. સમજાય છે? આ શું લખ્યું છે એ યાદ કરો. તમને જ્યારે મેં પોઈન્ટવાળા દાખલાઓ શીખડાવ્યા હતા નિયત સંબંધમાં, ત્યારે મેં તમને આ સૂત્ર લખાવ્યું હતું કે u બરાબર x માઇનસ એના છેદમાં cx. cx એટલે આપણે x ને જેના વડે ભાંગીએ એ, તો x ને તો આપણે કોઈના વડે ભાંગતા નથી, એટલે cx બરાબર કેટલા લીધા? 1. એ બરાબર આપણે કેટલા ધારશું? 7. અને b બરાબર આપણે કેટલા ધારીએ છીએ? 700. નિરાત રાખશું, કોલમ બનાવવામાં જરાય ઉતાવળ કરશું નહીં. અહીંયા ધ્યાન આપજો, બેમાંથી 7 જાય પછી 1 વડે ભાંગવાના છે. 1 વડે ભાંગવાની કાંઈ જરૂર હોય નહીં, એટલે બેમાંથી 7 જાય તો -5, 5માંથી 7 જાય તો -2, 9માંથી 7 જાય તો 2, 12માંથી 7 જાય તો 5, 6માંથી 7 જાય તો -1, 4માંથી 7 જાય તો -3, 8માંથી 7 જાય તો 1, 10માંથી 7 જાય તો 3. રેડી? આ તો તમને આવડે જ છે. ચેક કરીએ, 5 ને 2 7 ને 1 8 ને 3 11 કેવા? માઇનસ. પ્લસ 5 ને 2 7 ને 1 8 ને 3 11, ઓછે વત્તે ઓછા. સિગ્મા યુ છે એ આપણને કેટલો મળી ગયો? 0. સમજાય છે કે ઉપરથી જાય છે બાઉન્સર? સમજાય છે ને? તો ભલે, એટલે યુની કોલમ તૈયાર. વીની કોલમમાં આપણે ધાર્યા છે કેટલા? 700. પણ સિવાય આપણે કેટલા લીધા છે? 50 લીધા છે. એટલે 100માંથી 700 બાદ કરી અને કેટલા વડે ભાંગવાના? 50 વડે. 300માંથી 700 બાદ કરી અને કેટલા વડે ભાંગવાના? 50 વડે. 700માંથી 700 બાદ કરીને કેટલા વડે ભાંગવાના? 50 વડે. એટલે વીની કોલમ તૈયાર થઈ જાય. ચાલો, 100માંથી 700 જાય એટલે -600 વધે. -600ને 50 વડે ભાંગો એટલે કેટલા આવે? -12. 300માંથી 700 જાય એટલે -400 વધે. -400ને 50 વડે ભાંગો એટલે કેટલા આવે? -8 આવે. પછી 700માંથી 700 બાદ કરો એટલે 0 આવે. 1000માંથી 700 બાદ કરો એટલે 300. 300 ભાંગા 50 એટલે કેટલા આવે? 6. 350માંથી 700 બાદ કરો એટલે 350માંથી 700 બાદ કરો એટલે -350 આવે. -350ને 50 વડે ભાંગો એટલે -7 આવે. પછી 250માંથી 700 બાદ કરો એટલે -450 આવે. -450ને 50 વડે ભાંગો એટલે -9 આવે. 700માંથી 700 જાય એટલે શું થઈ જાય? 0. અને 750માંથી 700 જાય એટલે કેટલા વધે? 50. 50 ભાંગા 50 એટલે કેટલા થઈ જાય? 1. આ ભાંગાકાર કરવો ભૂલાય નહીં 50 વડે. જો હું અહીંયા ભાંગાકાર કરતાં ભૂલી ગયો તો એવું ભૂલ થાય નહીં. 750માંથી 700 જાય તો 50 ભાંગા 50 એટલે કેટલા આવે? 1. સમજાય છે? વીની કોલમ આપણે આ બધું અગાઉ શીખી ગયા છે, છતાંય રિપીટ કરી દીધું નિરાતે. હવે માઇનસના સરવાળા કરો. 12 ને 8 20, 20 ને 7 27, 27 ને 9 36. માઇનસ. હવે પ્લસમાં વિચારો, 6 ને 1 7, ઓછે વત્તે ઓછા. 36માંથી આપણે 7 બાદ કરવા છે બરાબર, એટલે -29. આ કોણ મળશે આપણને? સિગ્મા વી. રેડી? તો અહીંયા આપણને સિગ્મા યુ 0 મળ્યો અને સિગ્મા વી છે એ કેટલું મળ્યું? -29 મળ્યું. એનો મતલબ એવો થયો કે આપણી યુ અને વીની કોલમ છે એ કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ. તો હવે આપણે કોલમ બનાવીએ છીએ યુવી, પછી યુ સ્ક્વેર અને પછી વી સ્ક્વેર. તમે એમ કહો, સર આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવામાં આપણે વી સ્ક્વેર ક્યાં બનાવતા? વાત સાચી, છેદમાં તો એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ એનો સ્ક્વેર જ આવે, એટલે વી સ્ક્વેરની કોલમની તો જરૂરિયાત નથી. પણ બાળકો, આમાં નિશ્ચાયકતાનો આંકે આપણને પધરાવ્યો છે ભેગો, એટલે નિશ્ચાયકતાનો આંક એટલે આર સ્ક્વેર. તો એના માટે તો વી સ્ક્વેર જોશે કે નહીં? તમને સૂત્ર બનાવતા શીખડાયું હતું લાસ્ટ લેક્ચરમાં, યાદ કરો, પહેલું સૂત્ર બનાવતા શીખડાયું. એટલે નિશ્ચાયકતાનો આંક શોધવાનો કીધો છે, એટલા માટે થઈને આપણે વી સ્ક્વેરની કોલમની જરૂરિયાત પડે. બાકી આપણે વી સ્ક્વેરની કોલમની કાંઈ જરૂરિયાત રહેતી નથી. ચાલો હવે યુવીની કોલમ બનાવશું. 12 × 5 = 60, -– પ્લસ 8 × 2 = 16, -– પ્લસ 2 × 0 = 0, 5 × 6 = 30,
सात एकू सात, नौ सात नौ तेरी सत्यावीस, माइनस माइनस प्लस, एक गुणिया लाडू एटले लाडू ने त्रण एकू त्रण एटले साठ प्लस आपणे सरवाळा करशू। सरवाळा माटे जोईए तो छ ने सात तेर, तेर ने सात वीस, वीस ने त्रण त्रेवीस, त्रेवीस नो तगड़ो विदा पड़ी बे, छ ने बे आठ ने एक नौ बराबर, नौ ने त्रण बार, बार ने बे चौद, एक सौ ने तेतालीस बराबर। हवे आपणे सरवाळा छे खास चेक करता रहेवा पड़शे बराबर। एक सौ तेतालीस फाइनल, छ ने सात तेर, तेर ने सात वीस, तो तन त्रेवीस तो तगड़ो विदा पड़ी बे, बे ने छ आठ ने एक नौ ने तन बार, बार ने बे चौद, एक सौ ने तेतालीस। आ आपने शू मिलू तो के सिग्मा यूवी। कैलक्युलेटर ऊपर आपणे सरवाळा चेक करवा पड़शे बराबर। एटले आपणे कैलक्युलेटर ऊपर आपणे सरवाळा चेक करीए तो सिग्मा यूवी आपणने मळे एक सौ ने तेतालीस। હવે યુ સ્ક્વેર એટલે પાંચનો વર્ગ પચીસ, બેનો વર્ગ ચાર, બેનો વર્ગ ચાર, પાંચનો વર્ગ પચીસ, એકનો વર્ગ એક, ત્રણનો વર્ગ નવ, એકનો વર્ગ એક ને ત્રણનો વર્ગ નવ, પચીસ ને ચાર પચીસ ને પચીસ પચાસ, પચાસ ને આઠ અઠાવન ને એક ઓગણસાઠ, સાઠ ને અડસઠ ને ઓગણસિત્તેર, સિત્તેર ને ઇઠોતેર, સિગ્મા યુ સ્ક્વેર બરાબર। આપણે કેલ્ક્યુલેટર ઉપર સરવાળા વ્યવસ્થિત ચેક કરી લઈએ। પચીસ પ્લસ ચાર પ્લસ ચાર પ્લસ પચીસ પ્લસ એક પ્લસ નવ પ્લસ એક પ્લસ નવ એટલે ઇઠોતેર આપણો સરવાળો છે એ ફાઇનલી આવે છે। એટલે અહીંયા યુવીનો સરવાળો આપણે ચેક કરી લઈએ। બાર પંચા સાઠ, આઠ બે સોળ, ઝીરો ત્રીસ, સાત એકુ સાત, નવ તેરી સત્યાવીસ, ઝીરો અને ત્રણ એકુ ત્રણ બરાબર। આપણે છે ને ખાસ કોલમ ચેક કરી લેવાની કે આપણે ક્યાંય કોલમ બનાવવામાં ક્યાંય આપણે ભૂલ નથી કરતા ને, એનું ખાસ આપણે ધ્યાન રાખી લેવાનું છે બરાબર। અહીંયા યુવીએ ચેક કરી લઈએ, સાઠ પ્લસ સોળ પ્લસ ત્રીસ પ્લસ સાત પ્લસ સત્યાવીસ પ્લસ ત્રણ, એકસો ને તેતાલીસ। ચાલો હવે આપણે વીસ સ્ક્વેરની કોલમ બનાવશું। બારનો વર્ગ એકસો ને ચુમ્માલીસ, આઠનો વર્ગ ચોસઠ, ઝીરોનો વર્ગ ઝીરો, છનો વર્ગ છત્રીસ, સાતનો વર્ગ ઓગણપચાસ, નવનો વર્ગ એક્યાસી, ઝીરોનો વર્ગ ઝીરો અને એકનો વર્ગ એક। હવે આપણે વીસ સ્ક્વેરના સરવાળા ચેક કરી લઈએ। એકસો ચુમ્માલીસ પ્લસ ચોસઠ પ્લસ છત્રીસ પ્લસ ઓગણપચાસ પ્લસ એક્યાસી પ્લસ એક, ત્રણસો ને પંચોતેર। પાછું ચેક કરી લઈએ, એકસો ચુમ્માલીસ પ્લસ ચોસઠ પ્લસ છત્રીસ પ્લસ ઓગણપચાસ પ્લસ એક્યાસી પ્લસ એક એટલે ત્રણસો ને પંચોતેર, આ સિગ્મા વી સ્ક્વેર આપણને મળી ગયો। આ આપણી કોલમ છે એ કમ્પ્લીટ થઈ ગઈ, બધી કોલમો આપણી કમ્પ્લીટ છે। હવે એક વખત કોલમો વ્યવસ્થિત જોઈ જાઓ, પછી આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા અને નિશ્ચયતાનો આંક બે વસ્તુ આપણે શોધવાની છે। હવે આપણે જેટલી જેટલી વસ્તુની જરૂરિયાત છે એટલી એટલી વસ્તુ છે એ આપણે ખાસ યાદ રાખી લઈએ। આપણે સિગ્મા યુ આપણને મળ્યો છે ઝીરો, સિગ્મા વી આપણને મળ્યા છે માઇનસ ઓગણત્રીસ, સિગ્મા યુ વી આપણને મળ્યા છે એકસો ને તેતાલીસ, સિગ્મા યુ સ્ક્વેર આપણને મળ્યા છે ઇઠોતેર અને સિગ્મા વી સ્ક્વેર
આપણને મળ્યા છે 375. હવે આ બધી કોલમ છે એ હું ભૂસી નાખું છું, કારણ કે આપણી પાસે હવે બધી સામગ્રી તૈયાર છે. તમારે ચોકડો નત મારી દેવાનો, તમારે લખવાનું જ હોય, કોલમના માર્ક હોય. હવે આપણને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાની કીધી છે. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા તો આપણે આવડે છે, આપણને આપણે શીખી ગયા છીએ. આપણા માટે નવીન પ્રાણી શું છે? તો કે નિશ્ચાયકતાનો આંક. નિશ્ચાયકતાનો આંક એટલે આર સ્ક્વેર. આ આર સ્ક્વેર છે એ હું તમને પહેલાં શીખડાવી દઉં. આર સ્ક્વેર શોધવા માટે આપણે યુવીની કોલમ બનાવી છે, એટલે સૂત્ર થાય એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી આખા કાઉન્સ ઉપર સ્ક્વેર છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ એનો સ્ક્વેર એને ગુણ્યા એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી એનો સ્ક્વેર. આ સૂત્ર મેં તમને બનાવતા લાસ્ટ લેક્ચરમાં શીખડાવી દીધેલું છે, છતાં પણ અત્યારે પાછું લખી દીધું બોર્ડ ઉપર. ચાલો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. એન બરાબર આપણી પાસે રકમમાં કેટલા હતા? એન બરાબર આપણી પાસે રકમમાં હતા 8. બરાબર સિગ્મા યુ વી આપણે શોધીને લઈ આવ્યા છીએ 143 માઇનસ સિગ્મા યુ છે કેટલા છે? તો કે 0 અને સિગ્મા વી કેટલા છે? તો કે 29 આખા કાઉન્સ ઉપર સ્ક્વેર. એન બરાબર 8 સિગ્મા યુ સ્ક્વેર તો કે 78 માઇનસ સિગ્મા યુ કેટલા? તો કે 0 એનો સ્ક્વેર ગુણ્યા 8 ગુણ્યા સિગ્મા વી સ્ક્વેર 375 માઇનસ સિગ્મા વી માઇનસ 29 એનો સ્ક્વેર. હવે 143 ગુણ્યા 8 કરશું. 143 ગુણ્યા 8 કરશું. કેલ્ક્યુલેટર ઉપર 143 ગુણ્યા 8 કરશું એટલે આપણને મળશે 1144 માઇનસ 29 ગુણ્યા 0 એટલે શું થઈ જાય? 0 આખા કાઉન્સ ઉપર સ્ક્વેર. હવે છેદમાં છે 78 ગુણ્યા 8 એટલે 624 માઇનસ 0નો વર્ગ શું થઈ જશે? તો કે 0. હવે 375 ગુણ્યા આપણે શું કરવું પડશે? 8. 375 ગુણ્યા 8 કરશો એટલે કેટલા મળશે? 3000. ચેક કરી લઈએ, 375 ગુણ્યા 8 3000 માઇનસ 29નો વર્ગ 29 ગુણ્યા 29 એટલે 841. હવે 1144માંથી 0 બાદ કરો તો 1144 જ વધે કે ન વધે? બરાબર, એટલે 1144 આખા કાઉન્સ ઉપર વર્ગ. હવે 624માંથી 0 જાય એટલે 624 જ વધે ગુણ્યા 3000માંથી આપણે બાદ કરવાના છે 841 એટલે 2159 વધે. હવે 1144નો વર્ગ કરવાનો છે એટલે 1144 આપણે 1144 એનો વર્ગ કરીએ તો 1144 ગુણ્યા 1144 એટલે 1308736 1308736 એ આપણને મળશે. છેદમાં આપણે ગુણાકાર કરવાનો છે કોનો? તો કે 624 ગુણ્યા 2159 એટલે 1347216. હવે બેનો શું કરવો પડશે? ભાગાકાર. 1308736 ભાંગા 1347216 એટલે આર સ્ક્વેર છે નિશ્ચાયકતાનો આંક એ કેટલો મળ્યો? તો કે 0.97. રેડી? અહીંયા સુધી લખો એટલે માર્ક કપાય અડધો, કારણ કે અર્ધઘટન લખવું નિશ્ચાયકતાના આંકમાં ફરજિયાત છે. અહીં લખાય કે આર સ્ક્વેરની કિંમત 0.97 જે 1ની નજીક છે તેથી સુરેખ નિયત સંબંધની વિશ્વસનીયતા યોગ્ય છે.
अथवा तो सुरेख नियत संबंध मॉडल विश्वसनीय छे। आ शू थयु निश्चायकता नो आंक। आपणे पहेला बधी कॉलमो बनावी, कॉलमो बनाव्या पछी आपणे निश्चायकताना आंक आर स्क्वेर छे एना सूत्रमां किंमत मूकी, बराबर। आनी साथे आपणने वाईनी एक्स परनी नियत संबंध रेखा पण शोधवानी कीधेली छे। पहेला आपणे निश्चायकताना आंक शोधो ए तमे જોઈ જાઓ, પછી આપણે આગળ વધીએ। ચાલો, નિશ્ચયકતાનો આંક છે એ કમ્પ્લીટલી તમે શીખી લીધો। હવે આની સાથે સાથે તમને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા પણ શોધવાનું કીધેલું છે, એટલે આપણે હેડિંગ આપીએ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા। વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા માટે સૌથી પહેલાં બી શોધવો પડશે, એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી ના છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ એનો સ્ક્વેર। એન બરાબર કેટલા છે? 8। સિગ્મા યુવી આપણે ઢૂંઢીને લઈ આવ્યા 143। સિગ્મા યુ છે એ કેટલા છે? 0। સિગ્મા વી છે એ કેટલા છે? માઇનસ 29। એન સિગ્મા યુવી, એન બરાબર કેટલા? 8। સિગ્મા યુ સ્ક્વેર કેટલા છે? તો કે 78 માઇનસ સિગ્મા યુ એનો વર્ગ એટલે 0નો વર્ગ। 143 ગુણ્યા આપણે 8 કરવા પડશે, 143 ગુણ્યા આપણે 8 કરશું તો આપણને મળશે 1144। 1144 29 ગુણ્યા 0 એટલે 0 છેદમાં 78 ગુણ્યા 8 624 એટલે 0નો વર્ગ તો 0 થઈ જાય, એટલે 1144 ભાંગ્યા 624 એટલે બીની કિંમત આપણને મળે, બીની કિંમત આપણને મળશે 1144 ભાંગ્યા 624 એટલે આપણને બીની કિંમત મળશે 91.624। આમાં આપણે સીવાયના છેદમાં સીએક્સ અહીંથી ઉમેરતા જઈએ, સીવાય છે એ આપણે 50 રાખ્યું હતું ને સીએક્સ છે એ આપણે કેટલું રાખ્યું હતું? 1, કારણ કે આપણે સીવાયને સીએક્સનો ઉપયોગ કર્યો હતો ને, એટલે આપણે અહીંયા 50 વડે ગુણી નાખીએ, તો આપણે ગુણાકારનું એક સ્ટેપ વધારીએ, 1144 ગુણ્યા પહેલાં 50 કરવા પડે એટલે 57200 એને ભાંગ્યા 624, 57200 ભાંગ્યા આપણે 624 કરવા પડશે એટલે 91.67 આ બીની કિંમત થઈ। અહીંયા આપણે સીવાયના છેદમાં સીએક્સ પહેલેથી જ લખતું જવું પડે, હું છેલ્લે ગુણાકાર કરત, પણ આપણે ચોપડીમાં સૂત્ર મુજબ દર્શાવવું પડશે, એટલે સીવાય છે એ આપણે ધાર્યા હતા કેટલા? 50, યાદ કરો દાખલો શરૂ કર્યો ત્યારે જ આપણે લખ્યું હતું, અને સીએક્સ બરાબર કેટલા હતા? 1। સાદુરૂપ આપતા આપણને બીની કિંમત મળી 91.67। હવે એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, વાય બાર આપણે ગોતીને લઈ આવ્યા હતા કેટલા? તો કે 518.75 માઇનસ બી 91.67 ગુણ્યા એક્સ બાર છે એ કેટલા હતા? તો કે 7। હવે આપણે ગુણાકાર પાછો કરવો પડશે, 91.67 ગુણ્યા 7 એટલે 641
641.69 એટલે 641.69 માંથી 518.75 છે આપણે બાદ કરીએ એટલે એની કિંમત આપણને મળશે 123.19 બરાબર. 518.75 માઇનસ 641.69 બાદબાકી આપણે રિપીટ કરીએ 641.69 માઇનસ 518.75 એટલે 122.99 આ એની કિંમત આવે છે. હવે y કેપ બરાબર a પ્લસ bx આ સમીકરણમાં તમારે કિંમત મૂકવાની થાય. a બરાબર આપણને મળ્યા 122.99 અને b બરાબર આપણને મળ્યા 91.67 એના આધારે આપણે સમીકરણ બનાવવું પડે બરાબર. આ તો તમે કમ્પ્લીટલી વ્યવસ્થિત એકવાર જોઈ જાઓ પછી તમને સમીકરણમાં કિંમત લખી દઉં છું બરાબર. એ બરાબર આપણી પાસે છે 122.99 પ્લસ બી બરાબર 91.67 એક્સ. જો કાંઈ ન કીધું હોય તો આ ફાઇનલ આન્સર થાય અને આને કહેવાય વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. અહીંયા જવાબ પૂરો થઈ જાય પણ તમને રકમમાં પેરેગ્રાફમાં કોઈ પણ પ્રકારના એક્સ વિશેની માહિતી તમને ક્યાંય આપેલી છે નહીં એટલે આ તમારો ફાઇનલ આન્સર થઈ જાય. જો એક્સની કોઈ કિંમત આપી હોત તો આપણે એને 91.67 વડે ગુણી અને આમાં પ્લસ માઇનસ જે કાંઈ પણ કરવાનું થાત એ આપણે કરત. પણ અહીંયા આપણને મને રકમમાં ક્યાંય એક્સની કિંમત દેખાતી નથી અને નથી જ આપેલી બરાબર. તો આ એક આપણો બહુ મોટો અને વિશિષ્ટ દાખલો હતો કે જેમાં આપણને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપી હોય અને નિશ્ચયકતાનો આંક પણ પૂછ્યો હોય. આ બેય વસ્તુ આપણને સાથે આપી હોય બરાબર એવો એક દાખલો હતો બરાબર. તો અહીંયા તમારો વિભાગ એફ જે છે એનો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. વિભાગ એફનો 5મો દાખલો સ્વાધ્યાયમાં હતો બરાબર જે આપણે કમ્પ્લીટ કર્યો. લાસ્ટ લેક્ચરમાં પણ આપણે એક નિશ્ચયકતાના આંકનું ઉદાહરણ છે એનો આપણે અભ્યાસ કરેલો હતો અને આજે આપણે સ્વાધ્યાયનો દાખલો જે છે એનો આપણે અભ્યાસ કરેલો છે બરાબર. એટલે તમારા પાઠ્યપુસ્તકમાં જે ઉદાહરણ આપ્યું હતું ઉદાહરણ નંબર 13 એનો આપણે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કરેલો હતો અને આ એક આપણો સ્વાધ્યાયમાં દાખલો હતો કે જેમાં આપણને નિશ્ચયકતાનો આંક શોધવાનું કીધેલું છે. હજી તમારા પાઠ્યપુસ્તકમાં એક આવું જ પરફેક્ટ દાખલો કે ઉદાહરણ છે બરાબર પણ એના માટે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બરાબર. ત્યાં સુધી આવજો.